ભાવનગર મ્યુનિસિપાલિટીની પ્રજાસત્તાક દિવસની ઉજવણી દીપક ચોક ખાતે શાળા નંબર 18માં થવાની છે ત્યારે નવા રોડ અને ગંદકી હટાવવાનું કામ અચાનક જ આદરાયું છે। એક સ્થાનિકે જણાવ્યું છે કે શાળામાં દારૂના લે વેચના ધંધા પણ ચાલે છે જ્યાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે। આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ભાવનગર મહાનગરપાલિકાની ઉજવણી દીપક ચોક શાળા નંબર 18માં થવાની છે ત્યારે જુઓ અહીંયા પુલ પકડાઈ ન જાય તે માટે રસ્તાઓ નવા બનાવવામાં આવી રહ્યા છે। વર્ષોથી અધૂરા રોડ નવા બનવા લાગ્યા છે। શાળાની ગંદકી હટાવી કચરો સળગાવાઈ રહ્યો છે। કચરો સળગાવવા માટે દંડની જોગવાઈ મહાનગરપાલિકાએ કરી છે ત્યારે ખુદ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ જ શાળાની અંદર કચરો સળગાવી રહ્યા છે તો તેને કોણ દંડ આપશે। હવેની વાત તમે જાણીને ચોંકી જશો। એક સ્થાનિકે જણાવ્યું છે કે આ શાળામાં દારૂની મહેફિલ થાય છે, દારૂ વેચવામાં આવે છે, જુગારના ધંધા ચાલે છે, જેનું કારણ જેની આંગળી શાળાના આચાર્ય તરફ ચીંધાઈ છે। જુઓ દારૂની ખાલી બોટલ જે શાળામાંથી મળી આવી છે, આવી તો અનેક દારૂની બોટલ અને દેશી દારૂની કોથળીઓ અહીંયા કચરામાંથી નીકળે છે। આ છે ભાવનગરની દીપક ચોકની શાળા નંબર 18 જેના વિશે આવી વાતનો ઘટસ્ફોટ થયો છે કે શાળાની અંદર દારૂની મિજબાની થાય છે, દારૂના લે વેચના ધંધાઓ ચાલે છે તે એક સ્થાનિકે જણાવીને ચોંકાવી દીધા છે। સાંભળો શું કહે છે આ સ્થાનિક। શાળા નંબર 17માં અત્યારે ઘણા બધા સારા સારા ચિત્રો દોર્યા છે, પરંતુ આ ચિત્રો ખાલી 26મી જાન્યુઆરીના હિસાબે જ દોરવામાં આવ્યા છે। લેકિન આની માટે મેં વારંવાર રજૂઆત કરી, આની અંદર ગંદકીઓ છે, અડ્ડાઓ છે અને ઘણા બધા ધંધાઓ ચાલુ છે, છતાં કોઈ વસ્તુ આચાર્યએ કરી નથી। આચાર્યને મેં કેટલી 200 વાર રજૂઆત કરેલી છે, એનું રેકોર્ડિંગે છે મારી પાસે। અંદર કેટલી ગાયો આવે છે તો ગાયો પણ બાળકોના વાસણોમાં એના ભોજનોમાંથી ખાઈ જાય છે, છતાં પણ કોઈ ધ્યાન દેતા નથી। અત્યાર સુધીમાં અહીંયા જે કેટર કામ કરવાની કીધી હતી છતાં પણ કરી નથી, તો સરકારે અત્યારે મોહરમ નાખી છે તો પથરા નાખ્યા। હકીકતમાં તો છોકરાઓને રમવા માટે બગીચા જેવું ગાર્ડન બનાવવું જોઈએ, એની માટે લીલીછમ કરવી જોઈએ, એની બદલે ધૂળની બદલે પથરા નાખ્યા છે તો પથરા પર રમશે ગરીબોના છોકરા। આની આ જ લગીમાં કોઈ દી મેં સફાઈ જોઈ નથી। આ સફાઈ આની પહેલાં મેં જ કરાવડાવી હતી, પણ કોઈ નિશાળમાં સફાઈ જેવું કાંઈ છે નહીં। 1 લાખ કાચ દારૂના બોટલો નીકળે છે, અડ્ડાઓ છે અને 1 ટ્રેક્ટર ફરીને તો કોથળીઓ દારૂની નીકળેલી છે। આ ફક્ત ને ફક્ત 26મી જાન્યુઆરીના હિસાબે આ સફાઈ કરવામાં આવી છે। 26મી જાન્યુઆરી જવા દો, બીજા 2 દિવસ રહીને તમે અહીં આંટો મારો એટલે દારૂનો અડ્ડા જેમ હાલતા હતા એમ ચાલુ થઈ જશે। દારૂની બોટલો અંદર જ વેચાય છે અને એ આચાર્યના છત્ર છાયા નીચે જ વેચાય છે, કારણ કે આ લોકોની પણ મિલીભગત છે। ગરીબ માણસોના બાળકો ભણે નહીં અને શિક્ષણમાં પાછળ રહે અને પછાતને પછાત રહીને આ મોટું ષડયંત્ર છે। છોકરાઓને હજી એકડા આવડતા નથી, મેં ઘણીવાર શિક્ષકોને રજૂઆત કરી કે ભાઈ તમે આજે એકડા ભણાવ્યા તો એકડા લખીને આપો કે ભાઈ મેં એકડા ભણાવ્યા, એકડા ભણાવતા નથી, રોજે રોજનું લખીને સહી કરો, પણ એ લોકો કોઈ અમલમાં જ કરતા નથી, પોતાના મનની ધારી કરે છે અને પોતા ગમે એના એજન્ટ હોય એવી રીતે અહીંયા શિક્ષણ ભણાવવામાં આવે છે। કોઈ રાષ્ટ્રીય તહેવાર કે ઉજવણી નજીક હોય કે પછી ભાવનગરની અંદર ઉચ્ચ કક્ષાના કોઈ નેતા આવવાના હોય એ સમયે અચાનક જ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓને ભાવનગરમાં વિકાસના કામો કરવાનું તાત્કાલિક સૂજી જાય છે। 26મી જાન્યુઆરી નજીક છે અને ભાવનગર મહાનગરપાલિકાની ઉજવણી દીપક ચોક શાળા નંબર 18ની અંદર થવાની છે ત્યારે ત્યાં અચાનક જ રોડ નવો બનાવવાનું તેમને સૂજી ગયું છે। રસ્તામાં ઇલેક્ટ્રિક પોલ નડી રહ્યા છે ત્યારે તેને હટાવવાની બદલે ત્યાં જ રોડ નવો બનાવવાનું શરૂ કરી દીધું છે અને થોડા સમય પછી ફરી આ પોલ હટાવશે, તેમાં ખર્ચો કરશે અને ફરી નવો રોડ બનાવશે અને ત્યાં પ્રજાના પૈસા વેડફશે। વર્ષોથી પડેલી ગંદકીને તેને અચાનક સાફ કરવાનું સૂજી જાય છે, કારણ કે નેતાઓની ભીડ જામશે, લોકો આવશે અને ભાવનગર મહાનગરપાલિકાની પોલ ખુલ્લી થશે, તેના કારણે હાલ શાળાની અંદર સફાઈ પણ કરવામાં આવી છે। અને એક સ્થાનિકે આ વાત જણાવીને ચોંકાવી દીધા છે કે દીપક ચોક શાળા નંબર 18ની અંદર દારૂના વહીવટ પણ ચાલે છે અને ત્યાં મિજબાનીઓ પણ થાય છે, તો ત્યાં કેવું શિક્ષણ આપવામાં આવતું હશે તેવા સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે અને આ વાત ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને પણ જણાવવામાં આવશે। હવે જોઈએ તેઓ શું કહેશે આ બાબતે।